નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલિમાં મિત્રો આજે આપણે ફોરેસ્ટ ગાર્ડની તૈયારીના ભાગરૂપે પાર્ટ વનમાં આપણે પચાસ પ્રશ્નોનો સમાવેશ કર્યો હતો પાર્ટ ટુમાં આપણે આજે બીજા પચાસ પ્રશ્નોનો સમાવેશ કરીશું મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોન પર દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે ટાઈમના પગારતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન એટલે કે એકાવન નંબરનું ક્વેશ્ચન ભૂમિ ઉપર ભારતનું બીજા નંબરનું સૌથી મોટું પ્રાણી કયું છે એક સિંગડા ગેંડો ગેન્ડો બાવન યાદ કઈ જગ્યાએ જોવા મળે છે લદ્દાખ ભારત અને ભારત તથા તેપન નંબરનો ક્વેશ્ચન નોડિયાને કયા દેશમાં તેનું મૂળ રહેતા માનવામાં આવે છે આફ્રિકા દુનિયામાં કયા દેશમાં સૌથી મોટા વિંછી જોવા મળે છે ભારત ઈસવીસન ઓગણીસો અડત્રીસમાં વાઇસ રોય અને તેની પાર્ટી દ્વારા એક જ દિવસમાં ચાર હજાર બસો તોતેર પક્ષીઓનો શિકાર કરવામાં આવેલ જે વિસ્તારને હાલ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે રક્ષિત કરવામાં આવે છે જેનું નામ આપો કેવલા દેવધાના રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર રાજસ્થાન કયા એક જીવથી મરડો થાય છે એન્ટોમિબા કયા એક જીવથી મલેરિયા થાય છે પ્લાઝમોડિયમ અળસિયામાં નરની સંખ્યા વધુ હોય છે કે માદાની તો અળસિયા કોઈ નર કે માદા નહીં પણ તે ઉભયલિંગી છે ઓગણસાહીઠ નંબરનો ક્વેશ્ચન કીટકો તથા પ્રાણીઓ નર કે માદાને શોધવા સવર્ણન માટે કઈ જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરે છે સૂંઘવાની ધ્રાણેન્દ્રિય સાઈઠ નંબરનો ક્વેશ્ચન શબ્દકોષમાં સૌ પ્રથમ કયું પ્રાણી આવે છે આડમાર્ક ઉદય ખાનારું આફ્રિકાનું એક નિશાચર સસ્તન પ્રાણી એકસઠ પક્ષી જગત નામનું પુસ્તક કોણે લખ્યું છે પ્રદ્યુમન કંચન રાય દેસાઈએ પ્રખ્યાત પક્ષીવિદ ડોક્ટર સલીમ અલીની આત્મકથાનું નામ ગણાવો ફોલ ઓફ ધી સ્પેરો ત્રેસઠ વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે જર્મનીના બર્લિન શહેરનું પ્રાણી સંગ્રહાલય ચોસઠ જુનાગઢ ખાતેના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ઈસવીસન અઢારસો ત્રેસઠમાં જે ભારતનું સૌથી જૂનું પ્રાણ સંગ્રહાલય છે ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે કચ્છ રણ અભયારણ્ય વિસ્તાર સાત હજાર પાંચસો છ પોઈન્ટ બાવીસ ચોરસ કિલોમીટર છાસઠ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી વર્ષ ઓગણીસો પંચોતેર ભારતમાં પ્રકૃતિ શિક્ષણ માટે એકમાત્ર અભયારણ્ય ક્યાં છે હિંગોલગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય જે રાજકોટના જસદણ તાલુકામાં આવેલું છે અડસઠ બોમ્બે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના મુખપત્રનું નામ કયું છે હોર્નબિલ ઓગણ સિત્તેર ડબલ્યુ ડબલ્યુ એફ ના પ્રતિકમાં કયા પ્રાણીનું ચિહ્ન છે પાંડા હિમાલયન પાંડા સિત્તેર કૂતરા સિવાય બીજા કયા પ્રાણી કરડવાથી હડકવા થઈ શકે છે વરુ રીંછ શિયાળ ચામાચીડિયું વગેરે પ્રાણી જગતમાં સૌથી હાનિકારક પ્રાણી કયું છે સામાન્ય ઘરમાંથી બોતેર ગુજરાતમાં કેટલા અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ત્રેવીસ અભ્યારણ્ય અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો જાહેર કરવામાં આવ્યા છે તોતેર હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી કયું છે ધી જાયન્ટ સ્ક્વિડ રંગારો દરિયાઇ જીવ છે ચુંબોતેર પ્રાણી જગતમાં સૌથી મોટી આંખો કોને હોય છે ધી જાયન્ડ સ્ક્વિડ પંચોતેર દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી કયું સિબાલ્સ રોડકવિલ છોતેર ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલ છે જાયન્ટ પાંડા શું ખાય છે વાંસ ખાય છે હવે સસ્તન વન્યજીવોને લગતા પ્રશ્નો જોઈશું ફર્સ્ટ ક્વેશ્ચન દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે હાથી સૌથી ઊંચું પ્રાણી કયું છે એટલે કે સૌથી લાંબુ ગળું કયા પ્રાણીનું હોય છે જીરાપ ચારથી પાંચ મીટર ઊંચાઈ ધરાવે છે સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે ગાલાપા ગોસ કાચબો ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે ચિત્તો કલાકના પંચોતેર કિલોમીટરની ઝડપી દોડી શકે છે લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે પ્રોગોન એન્ટિલો છ નંબર સૌથી લાંબા સીંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે બળદ કયા સસ્તન પ્રાણીમાં લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે પાલતુ બકરી કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે સ્પાઈની સેન્ટર દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું ગણાય છે હોકનોઝ બેન્ડ વજન એક પોઈન્ટ પાંચ ગ્રામ પાંખનો ફેલાવો સોળ સેમી જેટલો હોય છે દુનિયામાં સૌથી નાના વાનનું નામ કયું છે પીગવી માર્સો કયું પ્રાણી વર્ષ દરમિયાન પાંચ હજાર છન્નું જાતો તેર ભારતનું સૌથી મોટા કદનું હરણ કયું છે સાંભર સાબર ગુજરાતમાં ફક્ત ગીરમાં જોવા મળે છે તો મિત્રો આગળના પ્રશ્નો આપણે બીજા નવા વિડિયોમાં જોઈશું તો ચલો મિત્રો હવે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત